ધ્યાન દેતો નથી, પાણીનો નિકાલ જ નથી થતો. ગાડીવાળા કેટલા નીકળે, ટ્રકવાળા નીકળે, બધા નીકળે તો મારા ક્યાં હાલે? પાણી એટલું ભરાઈ દી, કેટલી શેરીનું પાણી. છોકરાને સ્કૂલે જવું હોય તો ક્યાંથી જાય? અમારા બધાના છોકરાઓ ક્યાં જાય? સ્કૂલ હું બંધ કરી દેવાની છોકરા માટે, પછી કોઈ નિકાલ જ નથી. આના માટે તમે કોઈને તંત્રને રજૂઆત કરેલી છે? અમે અહીંયા કોણ હતું તે દિવસે? મંત્રી ને સરપંચ ને એ લોકો બધા હતા તે દિવસે, તો બધા જોવા આવ્યા હતા. પણ પાણીનો નિકાલ આમ ઓલી સાઈડ થતો, એ આ બાજુ નથી હવે થતો. ત્યાં એ લોકો એ બધું બંધ કરી દીધું. તો આના વિશે તમે કોને આમ કહેવા માંગો છો કે આનો તમારે શું ઉકેલ જોઈએ છે? મિત્રો, આજે જયારે ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય અને જેના કારણે ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે, અને તમે જોઈ શકો છો કે નદી નાળા અને ચેક ડેમો ઓવરફ્લો થયા છે, અને જ્યારે અત્યારે જે નાળા છે તે ધોમધોકાર ચાલી રહ્યા છે, જેના કારણે પાણીના હિસાબે કેટલા ખેડૂતોને પણ મદદરૂપ થશે. અને તમે જોઈ શકો છો, અને જે આ મેઘરાજાનો તાંડવ છે તેનો નજારો પણ તમે જોઈ શકો છો કે મેઘરાજાએ એટલી બેટિંગ ધમાકેદાર બેટિંગ કરી છે. હેલો રેડી, મારું નામ મુકાભાઈ ભાઉભાઈ વાઘેલા, મારું ગામ ગીરગઢા, હું તાલુકા પંચાયત ગીરગઢા કારોબારી ચેરમેન. મારા ગામની અંદર, મારા તાલુકાની અંદર લગભગ અષાઢી બીજથી વરસાદ ચાલુ થયો છે, અને એ વરસાદ અવિરત ચાલુ જ છે. 15 દિવસથી સૂર્યનારાયણના દર્શન થયા નથી, અને આ વરસાદ એટલો બધો પડ્યો છે કે ખેડૂતોને મોટે પાયે નુકસાન થયેલ છે. કોઈ પણ જાતનો પાક થઈ શકે એવું નથી. પસમનો કોલ વરસાદ 23.5 ઇંચ વરસાદ પડી ગયો છે. કાયદેસરના નિયમ પ્રમાણે 60.10% વરસાદ સિઝનનો થઈ ગયો છે, તો હજુ તો 3 મહિના બાકી છે. તો કેટલો વરસાદ પડશે કાંઈ નક્કી નથી, અને ખેડૂતોને મોટે પાયે નુકસાન થયું છે. લગભગ 70% ખેડૂતોના બધા ખેતર સડતર થઈ ગયા છે, અને પાણી કૂવામાંથી છલકાઈને ચાલી રહ્યા છે. લગભગ કૂવાઓ છલકાઈ ગયા છે, એટલે અતિવૃષ્ટિને કારણે ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે ખાસ નોંધ લેવાની જરૂર છે, અને ખેડૂતોને સહાય મળે એના માટેના પ્રયત્નો કરવા પડે એવું છે. સિઝનમાં વરસાદ અવિરત ચાલુ છે, અને આજ રાતનો હવામાન ખાતાની પણ આગાહી હતી કે અતિવૃષ્ટિ થાય, એલર્ટ જાહેર કરેલું હતું. આજ રાતનો અમારે 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 23.5 ઇંચ વરસાદ પડી ગયો છે. હજુ તો કેટલો પડશે કાંઈ નક્કી નથી, એટલે સરકાર આમાં અમને સહાય કરે, ખેડૂતોને મદદ કરે, એટલી જ મારી વિનંતી છે.